અરે હસુ ભાઈ ની દીકરી પરીને ઓલરેડી નાકા પરથી કાળિયા કુંભાર ની ગેંગે કિડનેપ કરી લીધી છે. બીજો કોઈ રસ્તો સૂચતો નથી. અરે પણ હસુભાઈ ને ખબર પડી ગઈ તો પછી મારી ડેલનાસ. નહીં યાર, નહીં, એવું નહીં બોલ. જો તારી ડેલનાસ ને કઈ થયું ને તો તારો સસરો મારી સલોની ને લઈ જડે. જેમ ટ્રીટ કરે છે તું, પણ હવે બહુ ચિંતા થાય છે યાર. સલોની ના જોબ પર જ તો આપણું ઘર ચાલે છે. ચિંતા તો સિરિયસલી કરતા શીખ ક્યારેક. હસુભાઈ ડોન છે, કઈ સુલભ શૌચાલય વાળો નથી. સવારથી 600 વાર ફોન કર્યો, બસ એક જ જવાબ મળે છે. શું? ડોન કા ઇંતજાર તો 11 મુલ્કો કી પોલીસ કર રહી હૈ, મગર ડોન કો પકડના મુશ્કિલ નહીં, ના મુમકિન હૈ. સાલો ફિલ્મી ડોન લાગે છે. આ એનો કોલર ટ્યુન છે. અરે હું પણ સવારથી તારા સસરા ને ફોન લગાડું છું, સામેથી એક જ જવાબ મળે છે. શું? ચાલો હસીને ફોન મૂકી દેતો હશે ને. હા, એનો કોલર ટ્યુન છે. અરે ઓ, શું વાત છે? બંને ભાઈઓ સવારના પોરમાં, એ પણ સીબીઆઈ ઓફિસમાં? હા સાહેબ, એક પ્રોબ્લેમ છે. જોરદાર બે નંબર લાગી છે. અરે એમાં સીબીઆઈ કાઈ ન કરે, તમારે જાતે કરવું પડે ભાઈ. અરે સાહેબ સાંભળો ને, ભૂખ પણ બહુ લાગી છે, સવારથી બહુ કન્ફ્યુઝ છું, પેલા જાઓ કે પેલા ખાઓ. ભાઈ આપણે સીબીઆઈ વાળાને ત્યાં આવ્યા છે, ફરસાણ વાળાને ત્યાં નહીં. સાહેબ સાહેબ એક પ્રોબ્લેમ છે. શું થયું? સલોની ભાભી પ્રેગ્નન્ટ છે. હે? મને નથી ખબર. અમને કેવી રીતે ખબર પડી? શેની? પ્રેગ્નન્ટ છે એમ? અરે પ્રેગ્નન્ટ નહીં, કિડનેપ છે. અરે હા સાહેબ, ઓલો હસુડોન છે ને, એને ડેલાસ ને કિડનેપ કરી લીધી છે. એમ કે છે જ્યાં સુધી હું પરી સાથે લગ્ન નહીં કરું ત્યાં સુધી એ ડેલાસ ને નહીં છોડે. અને મારા થનાર સસરા છે ને, એને મારી ભાભી ને કિડનેપ કરી લીધી છે. એમ કે છે જ્યાં સુધી હું ડેલાસ ને નહીં છોડાવું ત્યાં સુધી મારી ભાભી ને નહીં છોડે. કન્ફ્યુઝ થઈ ગયા ને, મને હતું જ કન્ફ્યુઝ થઈ જશે સાહેબ. ટૂંકમાં 3 છોકરીઓ કિડનેપ થઈ છે અને 3-એ 3 માં કંઈક ને કંઈક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. શું? પહેલી જે છે એ બોબડી છે, બીજી જે છે એ ક્યાંથી બોલે છે ખબર જ નથી પડતી, અને ત્રીજી પારસી છે. તમે શું મને મૂરખ સમજો છો? સર બીજી વાર જ મળ્યા, જજમેન્ટ નથી આવતું. શટ અપ. જુઓ, તમારો પ્રોબ્લેમ સાંભળ્યા બાદ હવે એક જ રસ્તો બચે છે. તમારે હસુભાઈ ની દીકરી સાથે લગ્ન કરી લેવા જોઈએ. અચ્છા અચ્છા, એની સાથે થોડી કરાય કે તમે પણ એવું છો જો. સલોની, હા સાહેબ, એની સાથે હું લગ્ન કરી પણ લઉં, પણ બીજો એક પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે. ઓલો કાળિયો કુંભાર છે ને, એની ગેંગે ઓલરેડી પરીને કિડનેપ કરી લીધી છે. ચાલો કોકનું એવું ગુચવાઈ ગયું છે ને. એક મિનિટ, તમે શું બોલ્યા હમણાં? સાંભળવાની મજા આવતી લાગે. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને, એવું બોલ્યો. જો હું પણ બોલું. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. ખભા લાવે, તમે કમર લાવો ને. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. ખભા ચાલે, કમર લાવો. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. આને કમર કહેવાય? આને ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. બસ નાનો છે, ફાવતું નથી. તું છે ને રાખી સામંત ની જેમ કર, રાખી ગુલઝાર ની જેમ નહીં કર. હા હા, ચાલુ કોકડું એવું ગુચવાઈ ગયું છે ને. એક મિનિટ, એમ નહીં, એની પહેલા હમણાં ને. અરે થોડી વાર પહેલા. ઓહ, અમને બધું ફરીથી કેવું પડશે. પાછી બે નંબર લાગશે. શાંતિ રાખજો સાહેબ, અમે લોકો અહીંયા આગળ આવ્યા ને ત્યારે હું અહીંયા બેઠો તો, અહીંયા બેઠો તો ક્યારનો મને કયા કરતો? તને ભૂખ લાગી છે, બે નંબર લાગી છે. હસુભાઈ ને ફોન કરવાનું પણ મને કયા કરતો તો ક્યારનો? એટલે મેં કીધું હસુભાઈ સુલભ શૌચાલય વાળો નથી. શટ અપ. સાહેબ હસુભાઈ નો કોલર ટ્યુન સર છે શાહરૂખ ના અવાજમાં. આ સંભળાવ. હસુભાઈ ની દીકરીને કોને કિડનેપ કરી છે? એનો દુશ્મન છે ને, કાળિયો કુંભાર, એની ગેંગે. સાલું તીર બરાબર નિશાના પર લાગ્યું છે. બોલો, ટેકનોલોજી ક્યાં ની ક્યાં પહોંચી ગઈ, પણ આપણા સીબીઆઈ વાળા હજી સુધી તીર કામઠાથી જ ચલાવે છે. શટ અપ. ધેટ મીન્સ કે હસુભાઈ ને હજી સુધી તમારા પર શંકા નથી ગઈ. આ માણસ નામ પ્રમાણે જ વરસ છે સાહેબ, એને મારા પર શંકા જાય જ કેવી રીતે? કારણ કે મેં પરીને કિડનેપ કરી જ નથી, અને આમે હું પરીને કિડનેપ કેવી રીતે કરું? ગઈકાલે રાત્રે તો રાત હતી ને. એક મિનિટ, હવે રાત ને કિડનેપિંગ ને શું લેવા દેવા છે? પરી જે છે ને એ અંધારા કરતા એ કાળી છે.
કલર ફોટામાં પણ નેગેટિવ જેવી દેખાય છે, તેને અંધારામાં કિડનેપ કરું કેવી રીતે? સિદ્ધાર્થભાઈ તમારે એક જાદુ જોયો છે, જાદુ? સાહેબ તમે એક્ઝેક્ટલી છો કોણ? અમારે ત્યાં ઘરાક બનીને આવ્યા અને અહીંયા જાદુગર કેલાલ થઈ ગયા. એમ જ સમજો. અરે વિચારે, પાર્સલ ભેજ. પાર્સલ એટલે હવે કુરિયર વાળા બની ગયા કે કુરિયર માં બાબુ તો નહીં આવે ને? હાય લવ, સિદ્ધાર્થ માલાસ પણ અહીંયા હાજર છે ને? તે તું અહીંયા શું કરે છે? હે લવ, ભૂલી ગયા આજે આપણા મેલેજ થવાના છે, એટલે તો ભાઈ મને અહીંયા લઈ આવ્યા છે. પણ મારા પપ્પા ક્યાં છે? એટલે મેલેજ થવાના છે ને, એટલે બહાર બેઠા બેઠા આખા મુંબઈની બેન્ડ વગાડી રહ્યા છે. હશુ હાથમાં બોમ્બ લઈને ફરે છે? બોમ્બ નથી, બિલિયો ગેમ છે. ઓ અચ્છા અચ્છા, જા અંદર બેસીને હાઈએસ્ટ સ્કોર બનાવજા. ઓકે. હાઈએસ્ટ શું કરે છે? અને કાળિયા કુંભારે નહીં, અમે ઉપાડી લીધી છે. એક્ચ્યુઅલી અમારો પ્લાન કંઈક અલગ હતો, પણ હવે મને લાગે છે કે અમારે અમારો પ્લાન બદલવો પડશે. હવે તો જોક મારને તમારે અમારી મદદ કરવી જ પડશે સિદ્ધાર્થ કુમાર. સિદ્ધાર્થ કુમાર? એટલે આનું મામેરું તમે કરવાના છો? શટ અપ, તમે શું મને મૂર્ખ સમજો છો? હા ઠીક છે ઠીક છે ઠીક છે, સાંભળો. હસુભાઈ હજી પણ તમારી બધી જ વાત માનશે, કારણ કે તમારા પર કે અમારા ડિપાર્ટમેન્ટ ઉપર શંકા નથી ગઈ. રાઈટ સાહેબ, એને જ મને કહ્યું છે કે કાળિયા કુંભારની ગેંગે પરીને ક્યાં સંતાડીને રાખી છે, મારે જ શોધવાનું છે. ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક, હવે બરાબર ફસાયો છે ઝાડમાં. ઝાડ ક્યાંથી? અચ્છા ઝાડ સાહેબ, ઝાડ બહાર છોડો, પ્લાન બોલો ને. સાંભળો, અન્ડરસ્ટેન્ડ? ઓકે. પણ સાહેબ આપણે આ બધું કરશું ક્યાં? મુંબઈથી 40 કિલોમીટર દૂર એક હોટલમાં, ત્યાં અમે લોકો પહેલાથી જ કેમેરા ફિક્સ કરીને રાખશું. હસુભાઈની દીકરીને પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે, એટલે એ ત્યાં આગળ આવશે જ, ને બાકીનું બધું પ્લાન પ્રમાણે. ઓકે ઓકે. પણ ધારો ધારો સાહેબ, ધારો કે હસુભાઈ એમ કે મારે કાળિયા કુંભારને મળવું છે, તો આપણે કાળિયા કુંભાર તરીકે ઊભો કરીને રાખશું. મને તમારા લોકો પર જરાય ભરોસો નથી. તમે પોલીસ વાળા ક્યારે ટાઈમ પર આવતા જ નથી. તને તો હવે ખબર જ છે કે મને ખબર છે કે આપણા મેલેજ ની અંદર મારા પપ્પા આલદી 100 ફટાકડા ફોલવાના છે. હું ઓલરેડી એક છોકરીના પ્રેમમાં છું. મારા પપ્પા તો કહે હતા આપણા મેલેજ. તારા પપ્પા જબરજસ્તી મારા લગ્ન તારી સાથે કરાવવા માંગતા હતા, એટલે એવું નથી કે તું સારી નથી દેખાતી. બાર બેઠો બેઠો તારો બાપ બધા સાથે લડે, અહીંયા તે લડવાનું ચાલુ કરી દીધું. અરે લડી લડી, હું પણ એ જ કહું છું, સ્ત્રીઓનું કામ રડવાનું લડવાનું નહીં. હું પણ એ જ લડી કહું છું. તું ક્યારની રડી રડી બોલે છે? ઓ જો પરી, હવે મને એક વાત સમજ કે તારા નસીબમાં કદાચ મારા કરતા કોઈક વધારે સારો રાજકુમાર લખાયો છે. હવે તું જ મને કે આવી રીતે જબરજસ્તી કોઈ દિવસ કોઈના લગ્ન કરાવાય નહીં ને? ના, યુ નો, મારી મમ મને હંમેશા કહેતી હતી કે બેટા મેલેજ એની સાથે ના થાય જેને તમે લવ કરતા હો, મેલેજ તેની સાથે થાય જે તમને લવ કરતું હોય. રાઈટ. તારી મમ્મીએ ક્યાં મેરેજ કરેલા? એટલે જ તો નતા કલ્યા. ઓ તો પરી, હવે તું મારી સિચ્યુએશન સમજે છે ને, તો તું મને મદદ કરીશ ને? ઓકે, શું કરવાનું છે મારે? ચલ તને સમજાવી દઉં તારે શું કરવાનું છે. આખી વાતમાં છે ને તારે કઈ કરવાનું જ નથી. મેં સમજી ગઈ તારે શું કરવાનું. તારે એ જ કરવાનું છે કે તારે કઈ કરવાનું.